ધાનેરા તાલુકાના વાલેર ગામને પવિત્ર ધામ તરીકે ઓળખવામાં આવે છે। વાલેર ગામમાં વર્ષો પહેલા સુંદરપુરી મહારાજે જીવંત સમાધિ લીધી હતી અને આજે પણ દર માસની અજવાળી પાંચમના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે, જેથી વાલેર ગામને સુંદરપુરી ધામથી ઓળખવામાં આવે છે। વર્ષો જૂની કથા પ્રમાણે જે દિવસે સુંદરપુરી મહારાજે વાલેર ગામમાં સમાધિ લીધી હતી તે સમયે મંદિરથી 1 કિલોમીટર દૂર સીતોળા ધોરા નામની જગ્યાએ એક માલધારીને સુંદરપુરી મહારાજે પગલારૂપી દર્શન આપ્યા હતા। વાલેર ગામના મંત સુખદેવપુરી મહારાજ દ્વારા 3 વર્ષ અગાઉ સીતોળાવાળી જગ્યાએ એક ભવ્ય મંદિર બને અને ભક્તો માટે પર્યટન સ્થળ બને તેને લઈ આ જગ્યાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે। દર કાર્તક સુદ પૂનમના દિવસે મંદિરની નજીક આવેલા 3 ગામના લોકો વાજતે ગાજતે સીતોળાવાળી જગ્યાએ આવી નેજુ ચડાવતા હોય છે। આજે પણ દેવ દિવાળી ઉપર ધાનેરા તાલુકાના વોડા, વાલેર અને રામપુરા મોટા ગામમાંથી નેજુ ચઢાવવામાં આવ્યું છે। આમ તો લાખોની સંખ્યામાં ધાનેરા તાલુકા સહિત અન્ય શહેરોમાંથી ભક્તો આવતા હોય છે, પરંતુ કોરોના મહામારીના લીધે આ વખતે મોટાભાગના ધાર્મિક કાર્યક્રમો રદ કર્યા હતા। 3 ગામના સીમિત લોકોની હાજરીમાં આ પર્વની ઉજવણી કરાઈ હતી। વાલેર ગામના મહંત સુદેવપુરી મહારાજ, વાલેર ગામના આગેવાન ચેન્જી વાઘેલા, ધાનેરા તાલુકા પંચાયતના કારોબારી સદસ્ય નટુજી ઠાકોર સહિત 3 ગામના આગેવાનોએ સુંદરપુરીના જયકાર સાથે વિધિવત રીતે નેજુ ચડાવ્યું હતું। આજે ધાનેરા તાલુકાનો વાલેર ગામ સુંદરપુરી મહારાજનું મંદિર આવેલ છે, ત્યાં સુંદરપુરી બાપજી જીવંત સમાધિ લીધેલી હોય અને 1-1 કિલોમીટર દૂર ત્યાં ભગવાન જમીન અંદરથી ત્યાં પરચો આપેલ છે। અમે વાલેર, વોડા અને રામપુરા ત્રણેય ગામ મળીને ભગવાનના મંદિરે કોરોનાના મહામારીના કારણે વસ્તી જે અમુક નક્કી કરેલી એ જ આવી છે, કોઈ કોરોનાનો રોગવાળો કોઈ પણ ના આવે એની પૂરેપૂરી તકેદારી રાખી છે। ભગવાનને 3 ગામમાં ભેગા થઈને નેજો ચડાવ્યું છે, ભગવાનને પ્રસાદ ધરાયો છે। ધાનેરા તાલુકાનું વાલેર ગામની અંદર સુંદરપુરી મહારાજ આવતી કાર્તિક પૂનમને દિવસે સારો જાય, કોરોના દેશમાંથી જતો રહે એવી સુંદરપુરી મહારાજને મારી બે હાથ જોડીને પ્રાર્થના કરું છું।